એક વખત એવો આવ્યો હતો કે જ્યારે દેવી પુત્ર ગણાતા ચારણોની કવિતાઓ માત્ર રાજદરબારની ખુશામત કરનારી જ બની ગઈ હતી. ગુજરાતની આ ગુણવાન અને શૌર્યવાન કોમ એ અંધકારના યુગમાં નિર્ગુણ અને નિર્બળ બનવા જઈ રહી હતી. જોકે આ દશા માત્ર ચારણો પૂરતી જ સીમિત હતી તેવું નહોતું, ઘણા વર્ણની આ જ સ્થિતિ હતી. આવા અંધાર ભરેલા યુગમાં સાક્ષાત શક્તિ સ્વરૂપ આઈ સોનલ માતાએ ચારણ જ્ઞાતિનો ઉદ્ધાર કર્યો, ચારણોને પગભર બનાવ્યા, ખુમારીથી જીવતા કર્યા, અંધશ્રદ્ધાથી મુક્ત કર્યા અને તેજવાન બનાવ્યા. સોનલ માતાનો એ જ પ્રતાપ બીજી જ્ઞાતિ પર પણ પડ્યો. ગુજરાતના ગુણવાન સમાજ સુધારકોની યાદીમાં સોનલ માતાનું નામ ઉચ્ચ સ્થાને છે. અહીં સોનલ માતાજીનો ભવ્ય ઇતિહાસ અને તેમનું જીવનકવન જાણવાનો પ્રયત્ન કરીએ. જૂનાગઢ જિલ્લાના કેશોદ પાસે આવેલું નાનકડું મઢડા ગામ. આજે પણ આ ગામમાં માંડ 700 જણાની વસ્તી છે. અહીં 8 ડિસેમ્બર 1924 અને પોષ મહિનાની સુદ બીજના દિવસે તુંબેલ કુળના ચારણ હમીરમોડ અને રાણબાઈના ઘરે પાંચમી દીકરીનો જન્મ થયો. બાળકીનું મુખ તો જાણે આભલે મળ્યું રતન. હમીર મોડે સુપડાને બદલે થાળી વગડાવી અને જાણે દીકરો અવતર્યો હોય એવી ઉજવણી કરી. 16 વર્ષ પહેલા ગિયડ સરકડિયા નેસના ચારણાઈ સોનબાઈએ હમીર મોડની સેવાથી પ્રસન્ન થઈને કહેલું કે હમીર, તારે ઘરે પાંચમી દીકરી અવતરશે એ પ્રતાપી થશે, જગતમાં નામ કરશે, ચારણોનું કુળ તારશે, એનું નામ મારા નામ પર રાખજે. હમીર મોડને એ વચન યાદ આવ્યું અને દીકરીનું નામ પડ્યું સોનબાઈ. બાળપણથી જ અલખ પ્રત્યે માતાજીનો આરાધ અદ્ભુત હતો. મઢડામાં મોટું થઈ રહેલું આ રતન ખરેખર દૈવીય હતું. નાનપણથી જ એની બુદ્ધિ મેઘાવી હતી, સૌજન્ય અપ્રતિમ હતું. જેમ જેમ સમજણ વધી એમ ચારણોમાં ઘર કરી ગયેલા કુરિવાજો એમને અકળાવા લાગ્યા. ઘર સંસાર માંડવાની જરાય ઈચ્છા ન હોવા છતાં માતા રાણબાઈની હઠને વશ થઈ અને દેવદાન ચારણને પરણ્યા. પણ પ્રથમ દિવસે જ પતિને કહી દીધેલું કે મારું મન સંસારમાં નહીં ચોટે ચારણ, તું બીજા લગ્ન કરી લેજે. દેવદાન ઘડવી પણ અલગ જ માટીના માનવી હતા. તેમણે પણ કહી દીધું કે તારા જેવી જોગમાયાએ મારા નામનું ઓઢણું એકવાર ઓઢી લીધું, હવે બીજા લગ્ન કરે એ આ ચારણ નહીં. અને તેઓ પણ આજીવન કુવારા જ રહ્યા. આઈ સોનબાઈ આજીવન કુવારા રહ્યા. બ્રહ્મચર્ય સાથે એમની પ્રભુભક્તિ પણ અવલૌકિક હતી. જોકે માતાજી માત્ર હાથમાં માળા લઈને બેસી રહેનાર ન હતા. એમને તો ઉદ્ધાર કરવો હતો અંધારમાં અથડાતા ચારણોનો, અને એ હેતુસર માતાજીનો પગ મઢડામાંથી નીકળ્યો એ પછી ક્યાંય જંપીને બેઠો નહીં. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ચારણો તેમની દૈવી વાણીથી અંજાઈ ગયા. કચ્છના પ્રમાણમાં પછાત ચારણોને યુગની સાથે થવા માટેની ગતિ પ્રદાન કરવા તો સોનબાઈએ અથાગ પ્રયત્નો કર્યા છે. સોનબાઈમાં લાગલગાટ 27 વર્ષ સુધી ચારણ સમાજને સમાજનું મોભી સ્થાન કરી આપવા ખૂબ મથ્યા. તેઓનું કહેવું હતું કે આજના યુગ પ્રમાણે ભણશો તો જ આગળ વધશો. ખોટા ભૂવા ભરાડીમાં માનવાનું કે એવા થવાનું બંધ કરો. પરમ શક્તિમાં શ્રદ્ધા રાખો, નીડર બનો અને પુરુષાર્થ કરો, કમાણી કરો અને સમૃદ્ધ બનો. તમારા સંતાનોમાં શિક્ષણનું સિંચન કરવાનું ચૂકશો નહીં. ચારણોના મૂળ સંસ્કારને પાછા લાવવા અને ચારણોની અસ્મિતાને પુનઃજીવિત કરવા માતાજીએ 1970માં આઈ સોનલ ચારણ સભાની સ્થાપના કરી. ચારણ હિતવર્ધક સભાને ફરી બેઠી કરી. કચ્છના ચારણો માટે ચારણ સમાજની પણ રચના કરી. ચારણોમાં કન્યા વિક્રય અને વર વિક્રયની કુપ્રથા અટકાવી. માતાજીની ઉંમર માત્ર 30 વર્ષની હતી ત્યારે કેશોદ પાસેના કણેરી ગામમાં તેમણે અખિલ ભારતીય ચારણ સંમેલન યોજ્યું. 3.5 પાળાની આખી ચારણ જ્ઞાતિ ઉમટી પડી. હકડે ઠઠ મેદની ભરાણી. દેશના ખૂણે ખૂણેથી ચારણો આવ્યા.
એ અધિવેશનમાં આઈ સોનબાઈએ જે ગર્જના કરી, જે વચનો કહ્યા, એ કહેવાની એ વખતમાં કોઈની તાકાત નહોતી. માતાજીએ ચારણોને ઢંઢોળ્યા, ધૂણો નહીં, ધૂણવાનું મૂકી દો, ચારણ હોય એ ધૂણે નહીં, જનાવરના લોહી પીવા એ આપણો ધર્મ નથી, દારૂને ત્યાગો, માંસ મદિરાને છોડો, આ બધું અસુરો માટે છે, આપણે તો સંસ્કારી પ્રજા છીએ, આપણે માટે આ નથી. ચારણ તો પોતાના આપ બળે આગળ વધે. આ જગારો આ સંમેલનમાં હાજર સર્વે દેવી પુત્રોને સજાગ કરી ગયો. માતાજીએ મૂકેલો આ તણખો આજે ચારણોમાં ક્રાંતિની મશાલ બન્યો છે. ગુલામ ભારતના એ સંક્રાંતિ કાળમાં માતાજીનો પરિચય રવિશંકર મહારાજ, ભાવનગર મહારાજ અને જૂનાગઢ નવાબ સહિતના અનેક લોકોને થયેલો છે. માતાજી ઘણું ઝઝુમ્યા, માત્ર ચારણો માટે નહીં, સૌરાષ્ટ્ર અને ગુજરાતની કાઠી, પરજિયા સોની, હાટી, રાજપૂત અને મેર સહિતની અનેક કોમમાં રહેલા કુરિવાજો માતાજીના પ્રતાપે દૂર થયા છે. સૌરાષ્ટ્રના કાઠી દરબારો તો આજે પણ માતાજીને નિત્ય સ્મરે છે. માતાજી ગાતા પણ બહુ સારું. જૈમલભાઈ પરમાર નોંધે છે કે સોનબાઈ પાસેથી તેમના ભરાવદાર કંઠમાં સાંભળેલું શિવસ્ત્રોત હજુય સ્મરણમાં છે. 1974ના ઉનાળામાં ચારણોએ જૂનાગઢમાં માતાજીનો વાનપ્રસ્થાશ્રમ પ્રવેશનો પ્રસંગ ઉજવ્યો. કહેવાય છે કે જેની અહીં જરૂર છે તેની ત્યાં પણ જરૂર છે. આ પછી માતાજી માંડ 6 મહિના જીવ્યા. 1974ના નવેમ્બર મહિનામાં કારતક સુદ 13ના દિવસે તેમણે દેહત્યાગ કર્યો. આ સમાચાર ગુજરાતભર માટે આઘાતજનક હતા. હજુ હમણાં જૂનાગઢમાં જાજવલ્યમાન ભાસતા સોનબાઈને જેમણે જોયા હતા તેમને તો આ વાતનો વિશ્વાસ આવવો જ મુશ્કેલ હતો. પણ 51 વર્ષની વયે અમદાવાદમાં માતાજીએ આ ફાની દુનિયાને છોડી દીધી. અલબત્ત આજે ભલે દેહરૂપે તેઓ આપણી વચ્ચે નથી, પણ જ્યોતિ તો આજે પણ ઝળહળે છે, એ અમર છે, એની કીર્તિ કદીય આથમવાની નથી. પોષ મહિનાની બીજ આવે એટલે જાણે માનવનો મહેરામણ મઢડામાં હલકે છે. સોનલ બીજની ઉજવણી માત્ર ગુજરાત પૂરતી જ સીમિત ન રહી દેશ વિદેશમાં પણ થાય છે. માતાજીના કાર્યો પ્રત્યે આજે પણ સમાજ નતમસ્તક છે. આઈ સોનબાઈ ન અવતર્યા હોત તો શું થાત? દુહામાં ચારણો આનો જવાબ આપે છે કે ચીલો શક્તિ વડતણો ચારણ ચૂકી જાત, જન્મી ના હોત જગતમાં મઢડા વાળી માત. સોનબાઈનો જ એ પ્રતાપ છે કે આજે ગીરના ઘોર જંગલોની વચ્ચે નેહડામાં રહીને ભેંસોના દૂધ પર ગુજરાન ચલાવતો અને ટાણે ટાણાનું કરતો માલધારી ચારણ બચ્ચોય લગીરે નેકી ચૂકતો નથી, અને કલેક્ટરના હોદ્દા પર બેઠેલો દેવપુત્ર પણ મફતનું ખાતો નથી. દુલાકાકતો સોનબાઈને ચારણરૂપી સગર પુત્રોનો ઉદ્ધાર કરવા ધરતી પર અવતરેલી ભાગીરથી સાથે સરખાવે છે. બ્રહ્મલોક મઢળ હમીર ભગીરથ શિવ સોરઠ શિર ધરી, વહધાર ખળખળ નીર નિર્મળ આઈ ગંગા અવતરી, ઓધારવા તન સગર ચારણ નેસડામાં નિસરી, નવલાખ પોષણ અકળ નરહી એજ સોનલ અવતરી, એજ સોનલ અવતરી. ચારણ સહિતની સૌરાષ્ટ્ર ખાડે ગયેલી કોમના ખૂતેલા ગાડાને ટેકવીને ફરીવાર સ્વમાનથી જીવતી કરનારા સોનબાઈના હૃદયમાં છેવટ સુધી ભક્તિ, સમાજ સુધારણા અને કરુણા જેવા તત્વો ધબકતા હતા. દુઃખ તો એમને પણ પડેલું, સહન તો તેઓએ પણ કરેલું, પણ એ બધું જ મૂંગે મોઢે. માતાજી પોતે વ્યક્તિ પૂજાને મહત્વ આપવામાં જરાય માનતા નહીં, પણ આજે આપણે એટલું તો માનવું જ પડે કે આ વ્યક્તિ ના હોત તો હજુ આપણે અમુક દૂષણોથી મુક્તિ મેળવી જ ન શક્યા હોત અને ઝડપથી આગળ વધતા યુગ સાથે કદમ ના મિલાવી શક્યા હોત. ચોરીએ ચડિયલ માત સોનલ કોડીએ રમતી હતી, વરમાળ ફેંકી વેગડી ગોપાલને ભજતી હતી, જગઝાળ છોડેલી જોગણી બ્રહ્મચારીણી વ્રત પાડ્યા, અણમોલ હા હા અમતણા એ દિવસ ક્યાં જાતા રહ્યા, એ દિવસ ક્યાં જાતા રહ્યા. જય સોનલ.